सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लाम्बोजन्मात् छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाय भक्तों ने जय स्वामीनारायण परचा विभागनी अंदर छेल्ली कथा जयरे थई ત્યારે એક કથા આપણે સાંભળી હતી વલીભાઈની મુસલમાન હતા ભગવાન શ્રીહરિનો સંતોનો વાત સાંભળીને એને આશરો કર્યો એ વલીભાઈને લેવા માટે અંતકાળે ભગવાન આવે છે અનેક પ્રકારના ગાડાઓ રથ વેલ વિમાન ઘોડા હાથી આવા બધા વાહનો લઈને મહારાજ આવે છે વલીભાઈને ધામમાં લઈ જાય છે ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી એક પરચો બીજો લખે છે વળી સુરત શેરની વાત કહું સહુ સાંભળો વિખ્યાત ત્યાં રહે બહુ હરિજન કરે સ્વામી શ્રીજીનું ભજન પૂરે પર ચા નિત્ય પ્રત્યનાથ તેને મગન રહે સહુ સાથ એવું સમજે નહીં કોઈ જન પ્રભુ આવ્યા વિના છૂટે તન રથ વેલ વાજીને વિમાન લાવે અંત સમે ભગવાન આવે તેડવા જનને નાથ માગી શીખ જાય હરી સાથ એવો સૌને મને વિશ્વાસ તન તજે જાસુ પ્રભુ પાસ પણ એક વાત છે નવીન કહું સાંભળો જન પ્રવીણ સ્વામી કહે છે સુરત શહેરની હું વાત કરું છું સુરત શહેરની અંદર જે ભગવાનના ભક્તો છે એને એવો એક વિશ્વાસ છે દ્રઢ કે અમને અંતકાળે ભગવાન લેવા માટે જરૂર આવશે રથ લાવશે વિમાન લાવશે ઘોડો લાવશે પણ ભગવાન અમને અંતકાળે લેવા માટે જરૂર આવશે એવું સમજે નહીં કોઈ જન કે પ્રભુ આવ્યા વિના છૂટે તન સુરતના એક એક વ્યક્તિને એવી દ્રઢતા છે
કે ભગવાન આવ્યા વિના મારું શરીર છૂટવાનું નથી. ભગવાનના ભક્તએ પોતાના જીવની અંદર આટલો વિશ્વાસ, મોક્ષનો માર્ગ વિશ્વાસનો છે. તમે કેટલી તાકાતવાળા છો, કેટલી તાકાત વિનાના છો, તમે કેટલા ચોખ્ખા છો, તમે કેટલા ગંદા છો, તમારી અંદર કેટલું શુદ્ધપણું આવ્યું છે અને કેટલું અશુદ્ધપણું છે, તમારો આત્મા કેટલો ચોખ્ખો થયો છે અને કેટલો નથી થયો, આપણે કેટલા ભગવાનમાં હેતવાળા થઈ ગયા છે અને નથી થયા, આપણને મહારાજે કોઈ વખત દર્શન આપ્યા છે કે નથી આપ્યા, આપણને મહારાજ સ્વપ્નમાં આવ્યા છે કે નથી આવ્યા, એ બધું જ મહત્વનું છે. એના કરતાં કરોડ ગણું મહત્વનું એક વસ્તુ છે કે કશું જ ના થયું હોય. માની લો કોઈ વ્યક્તિને આખી જિંદગીમાં સ્વપ્નમાં મહારાજ આવ્યા જ નથી, કોઈ વ્યક્તિને ક્યારેય પણ આખી જિંદગી દરમિયાન ભગવાનની અનુભૂતિ રતી માત્ર થઈ નથી, કોઈ વ્યક્તિને આખી જિંદગી દરમિયાન ભગવાનની મૂર્તિ એક મિનિટ પણ ધરાઈ નથી, એક મિનિટ પણ એનાથી ધ્યાન થયું નથી. ધ્યાન કરવા બેસીને અંધારું દેખાય ને બીજું બધું દેખાય, આવું બધું જ થયું છે. ટૂંકમાં એને એવું લાગે છે ભગવાન એને ભજે છે, એ ભગવાનને ભજે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, પણ એને ક્યારેય પણ ભગવાનની કોઈ એવી અનુભૂતિ ન થઈ કે મહારાજ આવા છે. એના કારણે પેલો દરવાજો ખેંચી પેલો એસી છે, તો એના કારણે એને ક્યારેય પણ એવી અનુભૂતિ ના થઈ તો એ ભગવાનના ભક્તે ક્યારેય પણ હૃદયમાં હિંમત હારવી નહીં કે મારું શું થશે. આ બહુ જ અગત્યની વાત છે. મોક્ષના માર્ગમાં એક જ વાત છે, ભગવાનનું ભજન એ તો જીભથી થાય છે. સ્વામિનારાયણ 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 કરે રાખો, એ ભજન કરવાની અંદર તો ક્યારેય કોઈને કંઈ વાંધો નથી. એ ભજન તો તમે રજોગુણ હોય તોય થાય ને, તમોગુણ હોય તોય થાય ને, સત્વગુણ હોય તોય થાય. સ્વામિનારાયણ જપ કરતા રહેવું, અને એક સાધન એવું છે કે આપણે ગમે એવા હોઈશું તો પણ શ્રીજી મહારાજને અંધકાળે લેવા આવવું પડશે. એક મિનિટ પણ ભગવાનની મૂર્તિ નહીં ધરાઈ હોય તો પણ મહારાજને લેવા આવવું પડશે. આપણે ધારવા મહેનત કરવી કરી હોવી જોઈએ પણ નથી ધરાઈ. આપણે આ દેહને ખોટો કરીને આત્માની દ્રઢતા કરવા મહેનત કરેલી હોવી જોઈએ પણ ના થયો ખોટો. કોઈ કારણોસર આપણી મહેનતની કોઈ કચાસ હોય, આપણા પૂર્વજન્મના કોઈ એવા ભૂંડા સંસ્કારો હોય, આપણા પાછલા કોઈક એવા કર્મ હોય કે જે આપણને પુરુષોત્તમ નારાયણમાં સાંગોપાંગ એક મેક થવા ના દેતા હોય, તો એ એક એનો બહુ સરળ અને સાદો ઉપાય છે. મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, નહીં સાધન બાલા વચન ચાતુરી, એક બરોસ શરણે ગીરધારી. મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, પ્રેમાનંદ કહે તારો કે મારો. આ પ્રેમાનંદ સ્વામી વિશ્વાસ મૂક્યો કે પ્રભુ હું તો તમારા બિરુદના ભરોસા પર ચાલું છું. મહારાજે એવું નથી કીધું કે જે અખંડ વૃત્તિ રાખે એને હું અંધકાળે લેવા આવીશ, એવું નથી કીધું. મહારાજે એવું નથી કીધું કે કોઈ મારી 500 માળા કરે એને હું અંધકાળે લેવા આવીશ. મહારાજે એવું નથી કીધું કે જે મારું ધ્યાન કરે એને હું અંધકાળે લેવા આવીશ. મહારાજે એટલું કીધું છે જે મારો છે એને મારે અંતકાળે લેવા આવવું. તો એનો કોણ છે? તમારા 5 છોકરા હોય, 5 છોકરામાં એક છોકરો $1,000,000 કમાતો હોય વર્ષે, એક છોકરો $500,000 કમાય છે, એક છોકરો $200,000 કમાય છે, એક છોકરો $50,000 કમાય છે અને એક છોકરો $20,000 કમાય છે. તમને કોઈ પૂછે કે તમારા દીકરા કેટલા, તો તમે કહેશો 5. કોઈ પણ તમને એમ કે આ કોણો છોકરો, તો 20,000 વાળાનો પૂછશો તો એ કહેશો એ મારો છે, પણ થોડો ભણવામાં હોશિયાર નહોતો એટલે 20 કમાય છે. ઓલો એ મારો જ છે, થોડો હોશિયાર હતો, 1,00,000 કમાય છે. ઓલો એ બહુ પહેલેથી, પણ એના કરતાં વધારે હોશિયાર, એ 2,00,000 કમાય છે. આ એ મારો છે પણ એ 5,00,000 કમાય છે, બહુ મહેનતું ને પહેલેથી જ એવો. અને ઓલો
એ તો જન્મ્યો ત્યારથી ખબર નહીં, શીખીને જન્મ્યો હોય એવો જ હોય, પહેલેથી જ આમ બહુ જ હોશિયાર. એક વસ્તુ કોણ તરત યાદ રાખી લે, એટલે પહેલેથી જે બધું એને બહુ રમતમાં ધ્યાન નહીં, કોઈ જગ્યાએ ધ્યાન નહીં બધું એવું, એટલે એક મિલિયન કમાય છે. પાંચે પાંચ મારા છે, પાંચે પાંચ મારા છે. હવે કોઈ વ્યક્તિ તમને પૂછે કે પાંચે પાંચ તમારા છે, એમાં તમને કોઈની ચિંતા રહે કે આમ એવું ખરું? તો કે આ મને આમ એવું થાય કે આ 20,000 વાળો છે એને જો હરખી જોબનું સેટ થઈ જાય ને 70-80નું, તો મારે ચિંતા નહીં. એકની મને ચિંતા રહ્યા કરે છે, બાકીના ચાર તો બહુ આમ વાંધો નહીં આવે, પણ એકની ચિંતા રહે છે. પણ એકની ચિંતા એટલે રહે છે કે ઓલો 20,000 તમારો છોકરો થઈને હજુ રહ્યો છે. એટલે માલિકને તો, ભગવાનને તો અનેક અનેક આત્માઓ છે, અનેક આત્માઓ. કોઈ અનાદિ મુક્ત રૂપી આત્મા છે, કોઈ ભગવાનના એકાંતિક મુક્તો છે, કોઈ ભગવાનના અક્ષર મુક્તોની સ્થિતિને પામેલા મુક્તો છે, કોઈ ભગવાનના એની અંદર પણ ખદ્યો મહાતેજથી માંડીને ખદ્યોત સુધીને, ખદ્યોતથી માંડીને મહાતેજ સુધીના મુક્તોના ભેદ, એ બધા મહારાજના દીકરાઓ જ છે, મહારાજના આશ્રિતો જ છે, દીકરા કહેતા. અને બ્રહ્માદિક ઈશ્વરો જે સવિકલ્પ નિશ્ચયવાળા મુક્તો છે એ પણ મહારાજના જ છે. જ્યાં જ્યાં કોઈ પાસે સારું પડ્યું છે, આધ્યાત્મિકતા જેટલી પડી છે, બધા ભગવાનના છે. હવે એ બધાય ભગવાનના છે. એટલે મહારાજને કોઈ પૂછે કે આ કેવા, તો કે એ તો અમારા અનાદિ મુક્ત ભાઈ, એને તો જન્મો જન્મની કોઈ સાધના જ નથી. આ એ તો અમારે અક્ષર મુક્ત જેવી સ્થિતિને પામેલા, સાધર્મ્યપણાને પામેલા છે, પણ મહારાજ છે. આ એ અમારે થોડો અડવિત્રો ખરો, મુક્ત જ છે પણ સવિકલ્પવાળા, થોડું આમ તેમ કરવા જોઈએ અને બ્રહ્માંડો રચવાનું બધું, પણ છે અમારા, છેવટે થાકીને આવે અમારી પાસે, છે અમારો. તો કે આ ઇન્દ્રાદિક દેવો છે, વૈભવ તો ભોગવે પણ છેવટે એ લોકો થાકીને આવે તો મારી પાસે, પછી પૃથ્વી પર આવે તો કે આ, તો કે આ તો અમારા ધામમાંથી મોકલેલા છે, અમારા છે. આ તો કે આ તો અમારી મૂર્તિની અંદર રહેવાવાળા, અમારા ધામમાં અમારી મૂર્તિને સન્મુખ રહ્યા થકા અહીં પૃથ્વી પર દર્શન આપે છે, આ તો અમારા છે. ઓહો, આ આ તો બહુ, આ તો આ અમારા છે. આ તો રોજ પાંચ ટાઈમ માનસી કરે છે, બે બે કલાક ધ્યાન કરે છે, પાંચ પાંચ કલાક પૂજા કરે છે, એવા છે, અમારા છે. ઓહો, તો આ એ અમારા છે. રોજ અડધો કલાક પૂજા કરે છે, પાંચ ટાઈમ માનસી કરે છે, માળા કરે છે, મંદિર જાય છે, સેવા કરે છે, કથા સાંભળે છે, આ અમારા છે. લો, તો કે આ એ અમારા છે. પૂજા રોજ કરે છે, માનસી હજુ નથી કરતા પણ કરશે, છે તો અમારા, અમારા સિવાય બીજે ક્યાંય નથી જતા. આ હજુ માળા કરતા થયા છે, નવા નવા છે, પણ હવે ધીરે ધીરે પૂજા કરશે, એને અમારા સિવાય બીજે વિશ્વાસ નથી, એટલે છે અમારા. આ હજુ આજે જ સત્સંગી થયો છે, આજે જ સંતોએ કંઠી બાંધી છે, હજુ એને 100 વખત સ્વામિનારાયણ કે 50 વખત સ્વામિનારાયણ બોલવાનું નામ આપ્યું છે, પણ હજુ એને ધીરે ધીરે દ્રઢ થશે. પણ એ અત્યારે સંતોએ કંઠી બાંધીને અમારો શરણાગત મંત્ર, એને શરણાગતિ સ્વીકારી, એટલે અમારો છે. ભગવાન ત્યાં સુધીના જીવને અત્યારે એક મિનિટ પહેલાં સંતોએ કોઈને વર્તમાન ધરાવ્યા હોય અને એક વખત એ જીવે એવું કીધું કે હું સ્વામિનારાયણ તમારા શરણે છું, જે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયા દહમ એ જે શ્લોક બોલાવીને સંતો પાણી મુકાવે છે, મોટા પુરુષોને કહે છે કે હે પ્રભુ હું તમારે શરણે છું, એટલું એ બોલ્યો, એની એ જ સેકન્ડે શ્રીજી મહારાજ એવું સ્વીકારી લે છે કે મારો છે, એ મારો છે. એ ગમે એટલું એનું અહિત કરવા ઈચ્છતો હશે, પણ ભગવાન એનું અહિત નહીં થવા દે. ભગવાન પાસે એવું આયોજન છે, એવું પ્લાનિંગ છે કે એક વખત તું મારી જાળીમાં આવ્યો એટલે એન કેન પ્રકારે તને મારે પાર પાડવો, તું ગમે એટલો આગો પાછો થા, ગમે એટલો આગો પાછો થાય. એટલે શું કીધું મહારાજે પ્રથમના 18માં, કે જો તમે આ પ્રમાણે નહીં વર્તો તો ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે, આવું કીધું. તમારે ને અમારે લાખો ગાવનું છેટું થશે, પણ મહારાજ આગળ એક વાક્ય એમ બોલ્યા કે તમારે ને અમારે લાખો ગાવનું છેટું થશે અને જે ભક્તિ કરી હશે એ ક્યારેક રઝળતા રઝળતા ઉદય થશે, અને પછી અમે કીધું એમ વર્ષો ત્યારે મુક્ત થશો. પણ કીધું શું, કે તમે જે ભક્તિ કરી છે, તમે જે મારી શરણાગતિ સ્વીકારી છે, એની અંદર ક્યારેય પણ તમારું અહિત નહીં થાય. કહેવાનો અર્થ એ છે
સત્સંગી આપણે કેટલા વર્ષથી, કેટલા કલાકથી, કેટલી મિનિટથી, ધ્યાનના માર્ગમાં આપણે કેટલા આગળ છીએ, કેટલા પાછળ છીએ, ભક્તિમાં કેટલા આગળ છીએ, પાછળ છીએ, એના કરતાં સૌથી મહત્ત્વની બાબત એ છે વિશ્વાસ. હે પ્રભુ, મને એ હું એનો છું એ મને લેવા આવશે. મને દેખાતા નથી, મને ક્યારે એનો શબ્દ સંભળાતો નથી, મને એ ક્યારે ભેટ્યા નથી, મને એ ક્યારે મળ્યા નથી, મારી યાર એને વાત કરી નથી, પણ મને ખબર છે કે એ ક્યાંક બેઠા મને જોવે છે. હું એને ભલે સંપૂર્ણ નથી જોઈ શકતો, પણ એ મને જોવે જ છે. હું ભલે એનો શબ્દ નથી સાંભળી શકતો, પણ એ મને સાંભળે જ છે. એ ભલે મારી બાજુમાં મને નથી દેખાતા, પણ મને ટચ કરીને મારી આરે જ ચાલે છે. એ ભલે મને મારી અંદર નથી દેખાતા, પણ એ મારી ભીતર જ છે. એ મારા અંગે, અંગની અંદર વ્યાપ્ત છે. ભલે મને નથી દેખાતા, પણ છે ખરા. એવો જે વિશ્વાસ, એ વિશ્વાસ એક દિવસ ગમે એવો સામાન્ય જીવ હોય એને પણ તારી દે છે. માટે વાલા ભક્તો, એક દ્રઢતાની ગાંઠ અચૂક મારજો કે હું સ્વામિનારાયણ ભગવાનનો છું, એટલે ભગવાન મને અંતકાળે લેવા આવશે. એના લેવા આવ્યા વિના મારું શરીર છૂટવાનું જ નથી. આ વાત બહુ પાકી ગાંઠ મારીને રાખી મૂકજો. બીજું કશું હોય કે ના હોય, બીજું ઓછું હોય કે વધારે હોય, એને વધારવા કોઈ દી મહેનત કરજો. હતાશ ના થતા મહેનત ચોક્કસ કરજો. મોક્ષના માર્ગે, આધ્યાત્મિકના માર્ગે આપણે આગળ વધવું જ જોઈએ. આપણે જે સ્થાનમાં છીએ ત્યાંથી આપણે આગળ વધવું જોઈએ. પણ ઘણી વખત હિંમત હારી જાય. કોઈ વ્યક્તિ કોકનું જોવે, કહો આ તો 5 કલાક ધ્યાન કરે છે, એટલે હું 5 કલાક કેમ ના કરું? પછી બેહે, અડધો કલાકમાં મકોડા ચડે, હવે વરહ કરે, 2 વરહ કરે, 3 વરસ કરે, પછી કે કંઈ આપણી અંદર તો કાંઈ છે નહીં, આપણે તો કાંઈ કલ્યાણ થાય નહીં, અને આપણે તો કંઈ પાર પડીએ નહીં. એવી હિંમત વિનાની વાત અને હિંમત વિનાના વિચારોથી વ્યક્તિ મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. અને આ વિશ્વાસ તો એવી વસ્તુ છે કે કશું જ ના હોય તો વિશ્વાસ તો દ્રઢ રાખવો જ રાખવો જ. પ્લેનના પાયલોટ ઉપર વિશ્વાસમાં કે બેસી જઈએ છે, 40,000 ફૂટ ઉપર બેસી જઈએ છે, એક વિશ્વાસ ઉપર જ બેસીએ છીએ ને. આપણે ક્યાં જાણ્યું છે કે ખરેખર એની પાસે પાયલોટની ડિગ્રી છે? આપણે શું જાણ્યું છે કે વાસ્તવિક એને આ જે એરલાઇન કંપની હશે એટલું બધું જોઈને લેતી હશે કે ખરેખર ભણેલો છે? ડુપ્લિકેટ ડિગ્રી લઈને બેસી ગયો હશે તો? આપણે જાણીએ છીએ ઘણી વખત આતંકવાદીઓ હાઈજેક કરતા હોય છે પ્લેનોને, તો શું ખબર કે આમાં પાયલોટ ના હોય ને કોઈ આતંકવાદી આવી ગયો હોય? કોઈ પ્રકારની આવી શંકા કુશંકાઓ, આપણી નજરની સામે બનતી દુર્ઘટનાઓ, રોજ આપણે અનેક પ્રકારની દુર્ઘટનાઓ સાંભળતા હોવા છતાં પણ એક વિશ્વાસ કે કંઈ જ નહીં થાય, પહોંચી જ જવાના છે, વિશ્વાસ. અનેક રસ્તાઓ ઉપર રોજ કેટલા એક્સિડન્ટો થાય છે, કેટલા લોકો મરે છે, આ સમાચાર આપણે રોજ સાંભળીએ છીએ, પણ તોય આપણે ગાડી લઈને નીકળી જ જઈએ છીએ. વિશ્વાસ કે હું પહોંચી જ જવાનો છું. તો એવું વિચારો કે આ દુનિયાના એક સામાન્ય કાર્ય માટે પણ વિશ્વાસ જોઈએ. વિશ્વાસ વિના કાંઈ થતું નથી. અહીંયા આગળ કાર્પેટિંગનું કામ બાકી હોય, આપણને ઓલાએ કીધું હોય કે હું 23 તારીખે નાખી દઈશ, 22 તારીખે નાખી દઈશ, ઉત્સવ તમારો 28 આવે તો હું તમને 10 દી પહેલાં તો નાખી જ દઈશ. આપણને વિશ્વાસ લો, આપણને હાશ થઈ ગઈ. 10 દિવસ પહેલાં કાર્પેટનું નક્કી ના થયું હોય તો આપણે તલ પાપડ હોય કે હારું કાર્પેટનું જ બાકી છે, કાર્પેટનું બાકી છે, કાર્પેટનું થઈ જાય ને તો શાંતિ, કાર્પેટનું થઈ જાય શાંતિ. પણ શાંતિ ક્યારે? ઓલો જ પૈસા લઈને જતો રહ્યો, હવે એ નાખી દેશે ત્યાર શાંતિ થવી જોઈએ ને. પણ એ અજાણો વ્યક્તિ છે, આપણી સાથે એને કોઈ સંબંધ નથી. આપણે પહેલી વખત એની દુકાને ગયા છે, પણ એને એક વખત કોન્ટ્રાક્ટ લખીને આપણને આપ્યો, એટલે આપણને એમ કે અમેરિકામાં કોન્ટ્રાક્ટ લખે એટલે એ પ્રમાણે કરે જ. અને 23 લખ્યું એટલે 23 પહેલાં નાખી જ દેવાનું. એક હૃદયની અંદર હા પડી જાય છે, ટોટલી હા પડી જાય છે, કોઈ પ્રકારની શંકા નહીં. બસ એ જ પ્રમાણે મોક્ષના માર્ગમાં ભગવાન સ્વામિનારાયણનો હું થયો એટલે અંતકાળે લેવા આવશે જ. આટલી હા કેમ ના પડે? એટલી હા, આટલા બધા ઇતિહાસોને, આટલા બધા આપણે દાખલાઓ સાંભળતા હોઈએ તો એટલી હા પડી જ જવી જોઈએ કે મને લેવા આવશે જ. કલ્યાણ વિશ્વાસ ઉપર છે. અને વિશ્વાસ બહુ સહેલી વસ્તુ છે. સહેલી એટલા માટે કહું છું કે વિશ્વાસ મૂકવાની આપણને ટેવ છે, વિશ્વાસ મૂકવાની આપણને હેબિટ છે. મેં તમને આ 1-2 દ્રષ્ટાંત આપ્યા, પણ તમે તમારા જીવનમાં રિસર્ચ કરો
કે સવારે ઉઠો છો ત્યારથી સાંજ સુધીમાં કેટલી ક્રિયાઓ તમે વિશ્વાસ ઉપર કરો છો, કોઈના વિશ્વાસ પર કરતા હોય એવી ક્રિયાઓ કાઢો. કેટલી બધી ક્રિયાઓ અને કેટલા બધા આપણા આયોજનો કોઈકના વિશ્વાસે થતા હોય છે, કોઈકના વિશ્વાસે. કેટલા કાર્યો આપણે કોકના વિશ્વાસે કરતા હોય છે, 80% કામ આપણે બીજાના વિશ્વાસ ઉપર કરતા હોય છે. અને વિશ્વાસ ઉપર કામ થાય છે પણ ખરું. તો આ લોકના માણસો અને આ લોકના આવા બધા વ્યક્તિઓ ઉપર આપણે વિશ્વાસ રાખીને એ પણ કાર્ય જો યથાવત થતું હોય તો ભગવાન સ્વામિનારાયણ પર વિશ્વાસ રાખે. આ લોકોનું તો ક્યારેક 100% તમે વિશ્વાસ મૂકેલો હોય એમાં 90% હા પડે, પણ 10%માં કોઈ વ્યક્તિઓ ખરાબ પણ નીકળે. પણ ભગવાન સ્વામિનારાયણને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પર મૂકેલો વિશ્વાસ ક્યારેય પણ ખોટો પડતો નથી. માટે વાલા ભક્તો એક દ્રઢતા રાખજો. ગમે એવા આપણી અંદર અંતઃશત્રુનું વાવાઝોડું હોય, આપણી અંદર ગમે એટલા પંચ વિષયના ખેંચાણ પડેલા હોય, ભગવાનની આજ્ઞામાં રહેવું, ભગવાનનું ભજન કરવું. આપણી ઇન્દ્રિયો ખેંચાતી હોય તો એ ખેંચાતી હોય તો એને ખેંચાવા દેવી, પણ એને ભોગવવું નહીં. ખાલી બસ જોઈએ રાખવું, દ્રષ્ટા થઈ જવું કે આમના જીભ બગડી છે, આ ખાવાની ઈચ્છા થાય છે પણ મહારાજે ના પાડી જ, ખવાય નહીં એમ કરીને મનને મારો બેઠા રહો. ભલે ઈચ્છા થઈ, ભલે ઈચ્છા થઈ, આંખથી કાંઈ જોવાની ઈચ્છા થઈ પણ જોવું નથી, ભલે થઈ, એને એ ઈચ્છાને જોયા કરો. મને આ ઈચ્છા થઈ એને જોયા કરો કે આવી ઈચ્છા છે ખરી, પણ ટાળશે મહારાજ, મહારાજને ફિકર. પણ હું ગમે એવો પણ હું કંઈ કરતો તો નથી ને મહારાજને ના ગમે એવું, એટલે મહારાજ મને અંધકાળે લેવા આવવાના. આવો વિશ્વાસ ભગવાન ઉપર બહુ પાકો રાખીએ. નહીં તો ઘણી વખત એવું જોવા મળે કે ભગવાનના ભગત થોડી વાતમાં મૂંઝાઈ જાય અને પછી એને એમ થાય મારું કલ્યાણ જ નહીં થાય, હું તો મોક્ષના માર્ગે ચાલી જ નહીં શકું, હું તો ભગવાન સુધી પહોંચી જ નહીં શકું. આવું ક્યારેય વિચારવું નહીં. વિશ્વાસ એક એવી દોરી છે કે સામાન્યમાં સામાન્ય જીવને પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડી શકે છે. હા, એ વાત હું ચોક્કસ કહીશ કે આપણા આત્માની સ્થિતિ બંધાયા વિના અનાદિ મુક્તની પંક્તિમાં નહીં બેસાય. જે ભગવાનની સૌથી નજીકના અને નિકટના મુક્તો છે એ પંક્તિમાં પહોંચવા માટે ત્યાં ગયા પછી પણ મહેનત છે, પણ ભલે ત્યાં ગયા પછી મહેનત છે, અમેરિકા આવ્યા પછી ઘણી મહેનત છે અહીં સેટ થવા માટે, પણ અમેરિકા પૂગી ગયા બસ, ઇલીગલ પહોંચી જાય છે તો એને હાશ થઈ જાય છે. બોલો, એની એક જ વસ્તુ છે, અમેરિકા પહોંચી ગયા ને બસ, હવે કંઈ વાંધો જ નહીં. લે, કંઈ વાંધો નહીં, હજુ ઘણો વાંધો જ તારે, હજુ તો તારે અહીં આગળ વર્ક પરમિટ લેવી પડશે, ગ્રીન કાર્ડ લેવું પડશે, સિટીઝન થવું પડશે, અને ત્યાં સુધી તું ઇલીગલ રખડે તો કે પણ કંઈ વાંધો, અમેરિકા પહોંચી ગયા ને 5 વર્ષ 10 વર્ષ તોય પણ એને બસ એક સંતોષ હોય છે, હું અમેરિકામાં તો છું ને, હું ડોલર તો કમાઉં છું ને, બસ આટલો એક સંતોષ હોય છે. તો એટલો દરિયો તો ઓળંગી ગયો ને, અમેરિકામાં આવ્યો, હવે અહીં પડ્યો રહેશે તો કોક દી થશે, કોક આવશે પ્રેસિડેન્ટ કે ભાઈ ઇલીગલ બધાને લીગલ કરવા તો થઈ જશે એક દી, અને ના થયો તો ખાઈ પીને લેર તો કરે છે, પૈસા તો ને આ બંગલા તો બને છે ઇન્ડિયાની અંદર, અહીં પૈસા તો બને છે, એટલે એને શાંતિ રહે. એમ આપણે તો લીગલ પહોંચવાના છીએ, ઇલીગલ નહીં. આ ભવસાગરનો દરિયો પાર થઈને વિશ્વાસ ઉપર અક્ષરધામની બોર્ડરની અંદર ઘરી ગયા, પછી ભલે છેલ્લી લાઇનમાં બેહાડ્યા, પણ છેલ્લી લાઇનમાંથી પછી ધીરે ધીરે એના પીરિયડો ચાલે છે સ્પેશિયલ. અહીંયા આગળ તો કોઈ ઘૂસણખોરીવાળો હોય તો અહીંયા આગળ કંઈ એના માટે પીરિયડ નહીં હાલતા કે તમે સિટીઝન કેમ કરો, અને અક્ષરધામમાં તો તમને આગળ લઈ જવા માટેના પીરિયડો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષો ન્યા ચલાવે છે કથા વાર્તા. ન્યા મહારાજનો મહિમા કહે છે, ન્યા મહારાજના ચરિત્રો કહે છે, મહારાજ તો આવા મોટા, અને પછી ન્યાથી કે ભાઈ હવે આ પાસ થયા આગલી લાઇનમાં જવા દો, ભાઈ આગલી લાઇનમાં બધા બેઠા હોય, ન્યા ક્લાસ ચાલે, ન્યાથી આગળ જવા દો, આગળ જવા દો, આગળ જવા દો, એમ કરતાં 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 એક દિવસ અનાદિ મુક્તની સ્થિતિ પામી જાય. પણ અહીંથી એ અક્ષરધામની બોર્ડરની અંદર જવા માટેનો જે એનું સ્ટીમર કહેવાય કે એનું પ્લેન કહેવાય એ વિશ્વાસ છે. એક જ વસ્તુ છે વિશ્વાસ. વિશ્વાસ એવો છે એ અંદર નાખી જ દે, તાકાત એની એવી જબરી છે, વિશ્વાસ ઉપર તાકાત એવી છે. કારણ કે ભગવાન વિશ્વાસુને છોડી જ નથી શકતા. એક બહુ જ એનો એક ભગવાનનો વીક પોઈન્ટ કહો કે ભગવાનનો પ્લસ પોઈન્ટ કહો, ભગવાનનો ગુણ કહો, જે કોઈ પણ ભગવાન ઉપર જે એને માથે પડ્યો ને કે મને કશી ખબર નથી, બધી તમને ખબર, મને કાંઈ ખબર ના પડે, તમારે જોવાનું શું કરવાનું, બસ એને માથે નાખી દો, મને કાંઈ ખબર નથી, હું તો તમારા સરને આવીને પડ્યો છું બસ, મને કાંઈ બીજી ખબર ના પડે. તમે કોઈ કામ ટાળ ને ક્રોધ તાળ ને લોભ તાળ, હું ટાળવા મહેનત કરું છું બાપા, ઘણી કરું છું પણ નથી ટળતું, શું કરું કહો, પણ તમારા સરને છું શું કરશો બોલો,
એને કરવું જ પડે, કરવું જ પડે. એક વસ્તુ બહુ ગજબની છે, આ બહુ સરળ અને સીધી ચાવી છે. આ ચાવીને ક્યારેય ના ભૂલવી. આ એક ચાવી એવી છે કે એ તાળું ખોલી જ નાખે. બીજી આત્મનિષ્ઠાની ચાવી લગાડો, અખંડ વૃત્તિની ચાવી લગાડો. હા, આપણા કાંડામાં તાકાત હોય તો એ ચાવી લગાડવી, કંઈ વાંધો નહીં. આપણું કાંડું મજબૂત હોય અને આપણો આત્મા એટલો મજબૂત હોય કે અખંડ વૃત્તિમાં જાય એવો છે, આપણને 5 કલાક ભગવાનમાં વૃત્તિ રહેતી હોય તો પ્રયત્ન કરાય, હાલો ભાઈ અખંડ વૃત્તિમાં મહેનત હજુ આગળ કરો. પણ હજુ 5 મિનિટ એ વૃત્તિ ના રહેતી હોય અને એ અખંડ વૃત્તિના સ્વપ્ન જોઈને બેહે અને પછી દુઃખીઓ થાય કે નથી રહેતું, નથી રહેતું, નથી રહેતું, દુઃખી ને દુઃખી જ રહે અને મોક્ષના માર્ગે ના હાલે, પછી વિશ્વાસ ના આવે કે હું પહોંચીશ કે નહીં પહોંચું, ખબર નહીં યાર હજુ તો કંઈ થતું નથી, કેમ થશે, આવું જ થાય. પણ વિશ્વાસ કરવો, આ આ લોયા ધામ કરવાનું હોય, ઓહો જ્યારે શરૂઆત કરવાની હોય ત્યારે હરું આટલામ લેવાનું છે ને આ કરશું, ઓલું કરશું, કેમ કરીને રૂપ માનસ ઓછું છે, આ તે કેવી રીતે હાલશે, બધું થાય ને. પણ વિશ્વાસ કે હાલો ભાઈ હંકાવો ગાડું પહોંચશે, તો ઠેક ઘનશ્યામ મહારાજ સુધી ગાડું પહોંચ્યું ને, મહારાજને લઈ આવશે ને, દિવ્ય સિંહાસનમાં મહારાજને બિરાજ મહારાજ બેસશે ને, એનો મોટો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થશે ને, ભવ્ય શોભાયાત્રા નીકળશે ને, બધું શ્રીજી સ્વામીએ બધું નહીં ભવિષ્યના કીર્તનો રચી નાખે, શોભાયાત્રા રચાશે ને, કથાનો યજ્ઞ થશે ને, મંડપ થશે ને, યજ્ઞ થશે ને, બધું તે બધું થવાનું, લો બધું થવાનું. વિઘ્નો તો આવે છે, નથી આવતા એવું નહીં, શું વિઘ્ન નથી આવતું, કહો, બધાય વિઘ્નો આવે છે ને, પણ બધાય વિઘ્નો તો એની રીતે એને જ પાસ કરવાના છે, એ જ કરે છે. કેટલી વાર સવારથી હાંજ જ પડી જાય, કોઈ વિઘ્નને સોલ્વ કરતાં સવારથી હાંજ પડી જાય તોય ના થાય, તો બીજા દિવસનો સૂરજ પાછો ઉગવાનો જ છે, ફીરશે. મહેનત કરો અને મહેનત કરો એટલે પાર પડે જ ભગતજી. હા, એ કરવી પડે, મથવું એ આપણું કામ છે, બાકી કરવું એ એનું કામ છે. આપણું કામ તો મથવાનું છે, કરવાનું કામ મહારાજનું છે. આપણે તો મથવા માટે જન્મેલા છીએ અને કરવા માટે એ છે. આપણે ગમે એટલું મથીએ પણ એને ફળ ના દેવું હોય તો ના દે, અને જો એને દેવું હોય તો ના મથો તોય દે, પણ આપણને મથવાની ટેવ કે ચાલો એની પાછળ મથીએ તો બીજે તો મગ ના જાય, એટલે મથતા રહેવું જોઈએ અને થોડું વિઘ્ન આવવું જ જોઈએ. બધું તમે ફૂતી પથારીએ બધું જ થાય તો ખબર કેમ પડે કે આ બધું કેમ થયું, પણ થોડા એક બે થોડું તમારું મગજ આમથી આમ કરે કે આરું હવે આ ચિંતા ઉપડી આ કેમ થશે, એવું થવું જ જોઈએ. અને એવું થઈને પછી મહેનત કરો ને એમાં વિશ્વાસ રહે કે ના મહારાજ કરી જ દેશે, કેમ નહીં કરે. તમે માનશો મહારાજ કેમ નહીં કરે, કરી જ દે, એનું કામ એ જ કરતા હોય છે. પણ વિશ્વાસ, ભગવાન ઉપર વિશ્વાસ બહુ મોટી વાત છે. સુરતના ભક્તો વિશ્વાસુ છે, બોલો, વિશ્વાસ જ ચાલી ગયો આ તો. કારણ કે આ વિશ્વાસ પાસું એવું છે ને કે એ એક હિંમત આપે એવું પાસું છે, અને ક્યારેય ફેલ નથી જવાય એવું છે. ફેલ ના જવાય, ક્યારેય ફેલ કોઈ ગયો જ નથી વિશ્વાસમાં. બીજે બધે ફેલ થયેલાના લિસ્ટ હશે, આખા લાંબા લાંબા લિસ્ટ હશે. હા, કોક કહે કે હું કામને જીતવા બેઠો છું. શિવજી કામને જીતીને કામને બાળી નાખે તોય ફેલ થઈ ગયા. શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામને બાળી નાખ્યો હતો, કામની રાખ કરી દીધી હતી, તોય ફેલ થઈ ગયા. બ્રહ્માજીએ આખી આ સૃષ્ટિ રચી છે, સ્ત્રીને પુરુષોને પશુને પક્ષીને બધી સૃષ્ટિ એની રચેલી છે, તોય ફેલ થઈ ગયા. બોલો, એ મુક્તો છે, મહારાજે એના દ્વારા એવું ચરિત્ર કરાવ્યું છે, પરંતુ એ ફેલ થઈ ગયા એ વાત તો નક્કી જ, એની અંદર સવિકલ્પનું ક્યાંક થયું નક્કી જ. હવે એ જો ફેલ થઈ ગયા, બરાબર, આવી એ કોઈ જોર કરે કે હું કરી દઉં. નારદજી, નારદજીનું જો કેટલું જોર, બધી જગ્યાએથી જીતીને આવ્યા તોય વિશ્વમોહિની ફેલ થઈ ગયા, થઈ ગયા, ક્રોધથી ફેલ થયેલા, લોભથી ફેલ થયેલા, કેટલા મુક્તો છે. હવે દોરી ગઈ, જો આવા મોટા મોટાનું આવું પતન થતું હોય તો જીવની હું વિષાદ. એક જ વાત, વિશ્વાસ, તારો ભરોસો છે, બસ તું કરે એ સાચું. એકે પણ મારે તને બળદ વાંધો નહીં, મન હું વાંધો છે, કરદો બળદ. તમારે મને બળદ બનાવવો છે, બળદ બનાવો, તમે જ બનાવો. મારા આત્માને આ શરીરમાંથી લેવા તો આવો જ, તમે લઈ લો, લઈને તમારે મને બળદના દેહમાં મૂકો જ, મૂકી દો. એના હાથની તાકાત જ નથી એ અહીંથી લઈને બળદના દેહમાં મૂકી શકે, એટલા દયાળુ છે, એટલા બધા દયાળુ છે કે કદાચ કર્મફળ પ્રદાતાપણું ભગવાનનું છે. એમના વચનાવતમાં આવે છે ને, અંતર્યામીપણું ને કર્મફળ પ્રદાતાપણું. અંતર્યામી રૂપે જીવ જીવના કર્મને જોવે છે ને જાણે છે અને કર્મ પ્રમાણેનું ફળ આપવાનું આયોજન કરે છે, એટલે કર્મફળ પ્રદાતાપણું ભગવાનનું છે.
પરંતુ ભગવાનનું કર્મ ફળ પ્રદાતાપણું છે પણ એ સ્વતંત્ર છે. કર્મ ભલે ઓલા વ્યક્તિએ બળદનો જન્મ આવે એવા જ કર્યા છે, એને લક 84માં રખડે એવા જ કર્મ કર્યા છે, પણ એ કોઈ પણ રીતે ભગવાનનો આશ્રિત છે અને ભગવાનને એટલી જ અરજી કરે કે પ્રભુ હું લક 84ને લાયક છું ને, મારે તમને ડિસ્ટર્બ નથી કરવા, હું તમને નથી કહેતો તમે મને ધામમાં જ લઈ લો, તમે મને લક 84 પણ તમારા હાથે તો મૂકો ભલા, પ્રસાદીનો તો થાવ તમારો થયો, મને મૂકી દો ને લક 84 માં લો મૂકો. એના હૃદયમાં એટલી દયા છે, એની તાકાત નથી કે અહીંથી આત્મા ઉઠાવીને લક 84 મૂકી શકે. એ અહીંથી ઉઠાવે, કર્મફળ પ્રદાતાપણું એની પાસે છે, કર્મ પ્રમાણે નક્કી છે આ લક 84 જાય એવો છે, નહીં મૂકી શકે. એ સીધો લઈને જવાના, સીધો જ લઈને જવાના, બાયપાસ સીધી એક્ઝિટો બાયપાસ કરીને ત્યાં પૂકી જાય, ત્યાં જઈને બેહાડે અહીં હખરો બેહી રહેજે અને આ બાજુ આ પિરિયડ થાય કથા થાય ને સાંભળવા પહોંચી જજે, અહીંથી આગળ જાજે. હા, કોઈ એને પૂછે કે તમે તો કર્મફળ પ્રદાતાપણું લીધું છે ને આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, અન્યાય કેમ, આ લોકોને લક 84માં નાખ્યા અને આ તમારો 2-5 વખત આવું ભજન કર્યું એને ઉપાડ લીધો. તો કે હા, મારા ભજનમાં એટલું તાકાત છે. એની પાસે પાછા બધા જ આર્ગ્યુમેન્ટ હોય, પેલા લોયરોને કેમ હોય એમ બધું, કોઈ ભગવાનને કહી ના શકે તો સ્વતંત્ર છે, પણ કદાચ કોઈ ભગવાનને કાંઈ પૂછે તો એનો જવાબ એની પાસે હોય. કર્મફળ પ્રદાતાપણું હોવા છતાં પણ ભગવાન પાસે નિષ્પક્ષ હોવા છતાં પણ પક્ષપાતી છે, પોતાના ભક્તનો જ પક્ષ રહે છે. ભગવાનનું બહુ નક્કી છે, એ પોતાના ભક્તનો પક્ષ રાખે છે. હા, આખી જિંદગી આપણે થોડો ઘણો પક્ષ ભગવાનનો રાખ્યો હોય ને તો ભગવાન આપણો પક્ષ રાખે છે અંતકાળે. માટે વિશ્વાસ ઉપર જીવવું, બીજા બધા સાધનો બહુ સારા છે, બહુ સારા છે, બહુ સારા છે, બહુ શ્રેષ્ઠ છે. સોનાથી ને પ્લેટિનમથી મઢાઈ એવા છે, પણ વિશ્વાસ છે ને એ કોહિનૂરથી મઢેલો છે, કોહિનૂરથી. અને એ એવો છે કે દરેક પાસે આવે, દરેક પાસે. માણસ જ્યારે ફસાય ત્યારે એને કોઈ એક કોઈ પહાડ પરથી પડ્યો હોય ને તો એક નાની ડાળખી હાથમાં આવી ગઈ હોય ને તો એને શું થાય કે હું બચી જઈશ, એવું થાય. અમે આફ્રિકાના જંગલોમાં ગયા, એ આફ્રિકાના જંગલની અંદર પછી ત્યાં પેલું જંગલ છે મસાઈ મારાનું જંગલ, મસાઈ લોકો ત્યારે સિંહ ને ચિત્તા ને બધું ફરતું હોય ખુલ્લામાં. તે 2 દિવસ જંગલમાં રહેવા ગયા હતા, જંગલમાં, અને ત્યાં ટેન્ટમાં રહેવાનું, અને એની બોર્ડરો કંઈક આમ બાંધી હોય કાંટાની કે એવી લાકડાની, અને પેલા મસાઈ લોકો બેઠા હોય આખી રાત મસાલા લઈને ને ભાલો લઈને. એ મસાઈ લોકોનું એવું કહેવાય, મસાઈ લોકોના શરીરના ગંધથી જ સિંહ એની પાસે ના આવે એવા હોય. એ લોકોમાં એવું હોય છે કે લગ્ન કરવું હોય ને તો એને સિંહ હારે લડાઈ કરવી પડે, પછી છોકરી મળે એને. મેં કીધું એ સારું, એ બહુ સારું, જો ના મળે તો જાય એને ત્યાં, એવો રિવાજ છે. પણ અમે ત્યાં ગયા પછી જંગલોની અંદર જઈએ એટલે ગાડીમાં જવાનું હોય, પછી કેટલીક જગ્યાઓ એવી આવે કે જે જગ્યાઓએ તમારે કંઈક કોઈ વાર ચિત્તો બહાર ફરતો હોય, અજગર ફરતા હોય કે ગમે તે કોઈ પ્રાણી એવું ઝેરી કોઈ કે એવું હિંસક પ્રાણી ફરતું હોય કે ત્યાં હોય, તમારે જોવા ઉતરવું હોય કે એવો એરિયા હોય કે રેસ્ટ એરિયા, પણ ત્યાં આગળ આજુબાજુમાં ક્યાંક પ્રાણીઓ તો ફરતા જ હોય, પણ ત્યાં આગળ 2 બંદૂકવાળા તમારી સાથે હોય, 2 બંદૂકવાળા તમારી સાથે હોય ને તમે 10-15 જણ ઉતરો, એક આગળ હાલતો હોય એક પાછળ હાલતો હોય, તમારી આજુબાજુમાં ટૂંકમાં બંદૂકવાળા હોય એટલે કોઈ એટેક કોઈ પ્રાણી કરે તો એને મારી શકે તમારી સેફટી માટે, તો એના અંદર આમ ચાલ્યા જતા હોય. એવી એ જંગલની કેડીઓમાં ચાલવાનું, થોડું ઘણું આમ તમને થોડી વાર ફરવા દે 15-20 મિનિટ, તે કેડીઓમાં તમે આમ ઊંડા મગર જોઈ શકો, અજગર જોઈ શકો, આવું બધું હોય, તો એની અંદર ચાલ્યા જતા હોઈએ. હવે કેટલી વાર તો ચિત્તાને દીપડા તો આમ ઝાડ ઉપર ચડેલા હોય, એ તો ઝાડ પર ચડી જાય અને ઝાડ પર એક તો આમ હૂતો તો પગ લટકાઈને એ ઝાડ પર ચડેલો હોય. હવે તમે તો ચાલ્યા જાઓ છો નીચે, પેલો રાઇફલવાળો તમારી હારે છે, પણ કોક પ્રાણી સીધું તમારા પર એટેક કરી દે, સીધો જ ઉપરથી હેઠો પડે અને તમને પકડે, પકડીને એકવાર ગળું પકડીને તમને પાડી જ દીધા, પેલો ગમે એટલી પછી બંદૂકની ગોળીઓ છોડે શું કરવાનું. પણ વિશ્વાસ કે ગમે એવું પ્રાણી અહીં આજુબાજુમાંથી આવશે પણ આ 2 અમારી હારે છે. એ 2 છે ખરેખર રક્ષક જ છે, ભક્ષક છે એ આપણને નથી ખબર, એ ખરેખર રક્ષક જ છે, કે લૂંટારાઓ છે આપણને લૂંટી લે તો આપણને શું ખબર, ડ્રેસ પહેરીને આવી ગયા હોય,
પણ કોઈ પ્રકારની શંકા કુશંકા કાંઈ નહીં, હું તો એ જ જોઉં છું કે આ જીવ કરોડો જગ્યાએ વિશ્વાસ આવો આંધળો મૂકે છે. હા, આંધળો વિશ્વાસ કરોડો ને અબજો જગ્યા હોય, કરોડો વસ્તુમાં કરોડો કાર્યમાં હાવ વિશ્વાસ આંધળો. જીવનની અંદર લિસ્ટ કરવામાં આવે ને તો જીવનના મોટે ભાગના પાસાઓ વિશ્વાસ ઉપર નીકળી ગયા હોય અને પાર પડી ગયા હોય. અને એ જીવને ફક્ત પુરુષોત્તમ નારાયણ પર વિશ્વાસ ના આવે કે પુરુષોત્તમ નારાયણ આવું કરશે જ. માટે વાલા ભક્તો, નિત્ય એક એકડો ઘૂંટો, હું મહારાજનો છું, મહારાજ મારું અહિત નહીં કરે. હું મહારાજનો છું, મહારાજ મને અંતકાળે લેવા આવશે જ. મારું શરીર ત્યારે જ છૂટશે જ્યારે મહારાજ આવશે. સુરતના ભક્તોને આવી એક જબરજસ્ત હૃદયમાં દ્રઢતા છે, એક વિશ્વાસ છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કે મારે એક તમને નવીન પરચો કેવો છે, એક નવીન પરચો એવો કેવો છે કે જે પરચો સાંભળતા તમને આશ્ચર્ય થાય, પણ એ પરચો હું આજે નહીં કહું, ક્યારેક સમય આવશે ત્યારે કહીશ. આજ તો તમે એટલો વિશ્વાસ રાખો કે ભગવાન લેવા આવશે જ, આટલો જો વિશ્વાસ હશે તો હું તમને ક્યારેક સુરતનો પરચો આગળ સંભળાવીશ. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય.